ચૂંટણીને લઈને કોંગ્રેસ આજે ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. લગભગ મોટાભાગના ઉમેદવાર નક્કી થઈ ગયા છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો ગુજરાતની પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરના નામની જાહેરાત થઈ શકે છે. તો સાથે જ સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરીનું નામ સામે આવી શકે છે. જામનગર બેઠક પરથી જીપી મારવિયા તો અમરેલીથી જેવી થુમ્મસનું નામ જાહેર થઈ શકે છે. તો આ સાથે જ બહુચર્ચિત બેઠક આણંદથી અમિત ચાવડાનું નામ જાહેર થઈ શકે છે. તો ખેડાથી કાડુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ, દાહોદ બેઠકથી પ્રભાબેન તાવડિયા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા અને સુરત બેઠકથી નિલેશ કુંભાણીનું નામ જાહેર થઈ શકે છે. તો આણંદ બેઠક પરથી અમિત ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે અમારા સંવાદદાતાએ અમિત ચાવડા સાથે ખાસ વાતચીત કરી હતી અને જેમાં તેમણે આણંદની જનતા પરિવર્તન ઇચ્છતી હોવાનો દાવો કર્યો. આ સાથે જ 2004ની જેમ 2024માં પણ સત્તા પરિવર્તન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમિતભાઈ, આ વખતે એવું જોવા મળ્યું કે અમુક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય, જગદીશ ઠાકોર હોય, પરેશ સોલંકી હોય, તમામ લોકો કહે ચૂંટણી નથી લડવી, તો સાથે અમુક એવા તમારા જેવા યુવા ચહેરાઓ પણ કહી રહ્યા છે કે ચૂંટણી લડવાના મેદાનમાં આવી રહ્યા છે. આણંદ લોકસભા બેઠક ઉપર આપના નામ લગભગ નક્કી જ છે, પસંદગી થઈ જ ગઈ છે, સર્વસંમતિ પણ બની ગઈ છે. શું રહેશે મુદ્દાઓ આણંદ લોકસભા બેઠક માટે આપના? અરે, તમામ વડીલો છે, સિનિયર આગેવાનો છે અને નવા યુવાનો છે, સાથે મળીને આ વખતે મિશન 2024 ગુજરાત અને દેશમાં જે સત્તા પરિવર્તન કરવા માટે લોકો મન બનાવી ચૂક્યા છે એ દિશામાં કોંગ્રેસ આગળ વધી રહી છે અને લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવીશું. આણંદ લોકસભા બેઠક ઉપર શું અમિત, જે સોશિયલ મીડિયામાં પણ ચાલી રહ્યું છે કે માત્ર અમિત ચાવડા ત્યાં ચાલે અને જે એક મેસેજ પણ કન્વે થઈ રહ્યો છે, તો સાથે મુદ્દો આણંદ લોકસભા બેઠક માટે કયો રહેશે? મોદીની ગેરંટી વાત થઈ છે કે મોદીના નામ ઉપર વેવ ઉપર લોકો મત આપતા હોય છે, ઇતિહાસ પણ રહ્યો છે કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળતી હોય છે, અને એટલા જ માટે આ વિસ્તારના લોકો ઈચ્છે છે કે પોતાનો જે સંસદ સભ્ય હોય એ કોઈ પક્ષના નેતાઓ કે ત્યાં આંગળી ઊંચી કરવાવાળો ના હોવો જોઈએ, પોતાના વિસ્તાર માટે લડવાવાળો હોવો જોઈએ, લોકોની ચિંતા કરવાવાળો હોવો જોઈએ, લોકોની પડખે ઊભો રહેવાવાળો હોવો જોઈએ, અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ એમનું શોષણ થતું હોય ત્યારે એના માટે અવાજ ઉઠાવનારો હોવો જોઈએ, અને એટલા જ માટે કોઈ પક્ષથી ઉપર ઊઠીને વિસ્તારે હંમેશા જાગૃત સંસદ સભ્ય માટેની પસંદગી કરી છે. જેને એક રેકોર્ડ રહ્યો છે અત્યાર સુધીનો કે વધુ વધુ સીટો કદાચ જીતી હોય તો તે પસંદીદા પાર્ટી છે, તો કેવો ટાર્ગેટ આપનો કે કેટલી બેઠકો ઉપર કોંગ્રેસ એ મજબૂત લડવા માંગે છે? ચૂંટણીઓ અલગ અલગ વિધાનસભા આવે, લોકસભા આવે કે સ્થાનિક સ્વરાજની આવે, કોઈ પણ પક્ષ સત્તામાં હોય, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જનતાના હાથમાં એનો જનાદેશ હોય છે. જનતાના હાથમાં સત્તા છે, તાકાત છે, હથિયાર છે કે કોને ફરી સત્તા પર બેસાડશે ને કોને સત્તાથી ઉતારશે. તો 2004ના પરિણામોનું પુનરાવર્તન 2024માં થશે. જનતા પરિવર્તન માટે મત આપવાનું મન બનાવી ચૂકી છે. 7 મે જ્યારે મતદાન થશે ત્યારે ગુજરાતની જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને 2004ના જેવા રિઝલ્ટ ગુજરાતમાં પણ આવશે ને દેશમાં પણ સત્તા પરિવર્તન થશે.